રાજકોટના મહંતના આશ્રમમાં ખુલ્લેઆમ નશાની ખેતી, વૈભવી લાઇફસ્ટાઇલ. છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદનો ભારતીય આશ્રમ વિવાદમાં છે. આવા સમયે રાજકોટ પાસે આવેલા એક આશ્રમના મહંતનું નામ પણ પોલીસ ચોપડે ચડી ગયું. જેલ હવાલે થઈ ચૂકેલા મહંતનું નામ યોગી ધર્મનાથ છે. રાજકોટથી લગભગ 15 કિલોમીટર દૂર આવેલા વાગુદળ પાસે તેમનો આશ્રમ છે. ગામ નજીક મેલડી માતાનું મંદિર છે. એની પાસે 1 વીઘા જેટલી સરકારી ખરાવાની જમીન હતી. ત્યાં મહંતે લગભગ 2 વર્ષથી આશ્રમ ઉભો કરી દીધો છે. આશ્રમમાં પહોંચતા જ ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા. આશ્રમમાં ખુલ્લેઆમ ગાંજાનું વાવેતર કરવામાં આવે છે. ગાંજાના વાવેતર ઉપરાંત બીજા ગેરકાયદેસર વાત વીજ કનેક્શનને લઈને પણ આવી છે. આશ્રમની પાસે મેલડી માતાજીનું મંદિર છે, જ્યાં પીજીવી સેલનું મીટર છે. ત્યાંથી છેડા લાંબા કરીને મહંતે વીજ કનેક્શન પોતાની રીતે લઈ લીધું છે. શ્રીનાથજીની મઢીના મહંત ધર્મનાથ ઉર્ફે જિગ્નેશકુમાર ધામલિયાના આશ્રમમાંથી ગાંજાના છોડ મળતા આશ્રમ ખાતે SOGની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી. FSLની તપાસ બાદ NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. મહંત વૈભવી લાઇફસ્ટાઇલ ધરાવે છે. જે કારમાં મહંત સવાર હતા અને રાજકોટમાં બબાલ થઈ, એ કાર તેમણે 2 મહિના પૂર્વે જ લીધી છે. આ મહંત કોન્ટ્રાક્ટર હતો, મેટુડામાં નાના મોટા બાંધકામ કરતો. પછી તેણે દાણા જોવાનું શરૂ કર્યું. ભૂતકાળમાં દેશી દવાઓ બનાવતા અને વેચતા હતા, તેમજ મહંત ગ્રેજ્યુએટ સુધી ભણેલા હોવાનું જાણવા. મંગળવારે રોડ પર અકસ્માતોની વણઝાર, તો સુરતમાં ફસાઈ BMW કાર. હજીરા ચેકપોસ્ટ પર L&T કંપનીના ગેટ નજીક ઉભેલા ડમ્પરમાં પાછળથી ટ્રક ભટકાતા સર્જાયેલા અકસ્માતમાં ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો. ડ્રાઈવરને ફાયરની ટીમે ટ્રકના પતરા કાપી રેસ્ક્યુ કર્યો અને સારવાર માટે હોસ્પિટલ રવાના કર્યો. ફાયરની ટીમે ઘટના સ્થળે દોડી, સ્પ્રેડરની મદદથી સ્ટીયરિંગ અને કેબિન વચ્ચે જગ્યા કરી, તેમજ ટ્રકના પતરા કાપી 25 મિનિટની જહેમત બાદ જશવંતને રેસ્ક્યુ કરી બહાર કાઢી લીધો. તો સુરતના મોટા વરાછા રોડ પર ટ્રક ફસાઈ. વરસાદના કારણે ડામરનો રોડ બેસી ગયો. મોટા વરાછામાં સુદામા ચોકથી યમુના ચોક ખાતે જતા શબરીધામ ગેટ પાસે ટ્રક રોડમાં બેસી ગઈ હતી. રોડ રસ્તા પોલા થતા ટ્રક ટાયર સાથે બેસી જતા રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર પણ જોવા મળ્યો છે. તો કીમ ઓલપાડ હાઈવે પર પાણી ફરી વળ્યા છે. સ્ટેટ હાઈવે પર ભરાયેલા પાણીમાં કાર ફસાઈ. ચાલકે જીવના જોખમે કાર પાણીમાં ઉતારી હતી. પાણીનો પ્રવાહ વધતા ચાલકે કાર વચ્ચે જ ઉભી રાખી દીધી. જીવ બચાવવા માટે 4 કલાક કારમાં બેઠો રહ્યો. 4 કલાકથી કાર ચાલક ડીકીમાં બેસી તંત્રની મદદની રાહ જોઈ. કીમ પોલીસને જાણ થતા કીમ પોલીસની ટીમ કાર ચાલકની મદદે આવી. કારને ટુઇંગ વાનથી ખેંચવામાં આવી. શામળાજીથી સામે આવ્યા ઉત્તરાખંડ જેવા દ્રશ્યો. પહાડ ધસી પડતા 10 કિલોમીટર ટ્રાફિક જામ. ગુજરાતના શામળાજીથી સામે આવ્યા ઉત્તરાખંડ જેવા દ્રશ્યો. પહાડ ધસી પડતા અને તળાવ ફાટતા રોડ જામ થયો. 10 કિલોમીટર ટ્રાફિક જામ થતા રોડ પર વાહનોના થપ્પા લાગી ગયા. બનાસકાંઠાના ઉદયપુર શામળાજી નેશનલ હાઈવે પર છેલ્લા 8 કલાકથી ટ્રાફિક જામ થવાથી બંધ થયો. કેસરિયાજી પાસે તળાવ તૂટતા હાઈવે પર પાણી ફરી વળ્યા. ભારે વરસાદને કારણે તળાવ ફાટતા રોડ પર પાણીની રીલમ છેલ થઈ. રોડ પર પાણીનું સામ્રાજ્ય છવાતા રોડ તળાવ બની ગયા. તળાવનું પાણી હાઈવે પર ફરી વળતા 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો. આવામાં નેશનલ હાઈવે પર હજારો ટ્રકો ફસાઈ. ગુજરાતથી રાજસ્થાનના વાહન વ્યવહારને મોટી અસર થઈ છે. વડોદરામાં એક જ દિવસમાં પડ્યા 5 ભૂવા. વડોદરાવાસીઓની દશા બેઠી છે. શહેરીજનો પર 1-2 નહીં, 3 ખતરો છે. પહેલા પૂરે પથારી ફેરવી, પછી મગરોએ મુસીબત ઉભી કરીને હવે રોડ પર ભ્રષ્ટાચારના પડતા ભૂવાએ ચિંતા વધારી છે. વડોદરાવાસીઓ પાણી ભરેલા રોડ પર નીકળો તો ખાસ ધ્યાન રાખજો. વરસાદ બાદ શહેરના ભ્રષ્ટાચારથી બનેલા રોડ પોલા થઈ ગયા છે. એક જ દિવસમાં 5 સ્થળે ભૂવા પડ્યા. વડોદરાના અકોટામાં એક સાથે 4 ભૂવા પડ્યા, એ પણ કાર સમાઈ જાય એટલા મોટા. અકોટા રોડ પર 4 ભૂવા પડતા વાહન ચાલકો પરેશાન થયા. નવાપુરા, નવાયાર્ડ, વાસણા, કારેલીબાગ, મુજ મહુડા બાદ અકોટામાં ભૂવો પડ્યો. 10 ફૂટ પહોળો અને 10 ફૂટ ઊંડો ભૂવો પડતા રોડ પર ટ્રાફિક જામ સર્જાયો. શહેરમાં ભૂવા રાજથી નાગરિકો પરેશાન થયા. પૂરના પાણીમાં બધું ગુમાવ્યા બાદ હવે ભૂવાને કારણે જીવ ગુમાવવાનો ડર છે. તો મુજ મહુડામાં પડ્યો મહાકાય ભૂવો. ટ્રાફિકથી ધમધમતા રોડ પર ભૂવો પડતા ફફડાટ ફેલાયો. સાથે જ મોટું વૃક્ષ ભૂવામાં ગરકાવ થઈ ગયો. સ્થાનિકોએ ફાયર બ્રિગેડની મદદ લેવી પડી. અકોટાથી મુજ મહુડા તરફ જવાનો રોડ બંધ કરવો પડ્યો. ઉધમના મેળા પહેલા ગબ્બરના માર્ગના 2 કટકા થયા. અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મેળાને લઈને થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે અંબાજીના માર્ગો ખખડધજ થઈ ગયા છે. અંબાજી ગબ્બરના મુખ્ય માર્ગ પર મોટી મોટી તિરાડો પડી જતા વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે. 50 ફૂટ લાંબી તિરાડો પડતા રોડ ધસીને દુર્ઘટના સર્જાય તેવી પરિસ્થિતિ થઈ છે. રોડની સાઈડનો માર્ગ રોડથી અલગ થયો અને તિરાડ પડી ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. રોડની બાજુ લાગેલી સ્ટ્રીટ લાઇટ પણ ધસી પડે તેવી સ્થિતિ સર્જાય છે. અંબાજી ખાતે ભાદરવી મેળા દરમિયાન મોટી સંખ્યામાં પદયાત્રીઓને ST બસ જેવા વાહનો આ માર્ગથી પદયાત્રા કરી ગબ્બર દર્શનાર્થે જશે, ત્યારે જો વહેલી તકે રોડ રિપેર નહીં થાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે. ગબ્બર જતા માર્ગ પર વીજ થાંભલો પડી જાય એવી સ્થિતિ ઊભી થઈ છે. દયનીય બનેલા કચ્છના રસ્તાનું પણ રિપેરિંગ શરૂ કરાયું. સમારકામ માટે તંત્ર કામે લાગ્યું.
કચ્છમાં ભારે મેઘ ખાંગા થતા રસ્તાઓની સ્થિતિ અત્યંત દયનીય બની હતી. ત્યારે ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામ માટે તંત્ર કામે લાગ્યું. માર્ગ અને મકાન અને પંચાયત વિભાગે અલગ અલગ ટીમ બનાવીને રૂટ રિપેરિંગની યોજના ધોરણે કામગીરી શરૂ કરી. રાજ્ય હસ્તકના 26 રસ્તાઓમાંથી 18 રસ્તાનું સમારકામ પૂર્ણ કરાયું છે, જ્યારે 8 રસ્તાનું ઓવરટોપિંગ કરાઈ રહ્યું છે. જ્યારે પંચાયત હસ્તકના 75 રસ્તા બંધ હતા, જેમાંથી 47 રસ્તાનું રિપેરિંગ કરી ફરી શરૂ કરાયા. 24 કલાકમાં તમામ રસ્તાઓ રિપેર કરવી પૂર્વવત કરવાનું અધિકારીને નિવેદન આપ્યું. નેશનલ હાઈવે વિભાગનો પણ એક રસ્તો પાણીના ભારે પ્રવાહ પસાર થવાને કારણે બંધ છે. પાણી ઓસરી ગયા બાદ તેને પણ પૂર્વવત કરીને જાહેર જનતા માટે ખોલવામાં આવશે. અમદાવાદ અને સુરતના રસ્તાઓનું પણ સમારકામ થઈ રહ્યું છે, લોકોને ખાડાવાળા રસ્તાથી મુક્તિ મળશે. અમદાવાદવાસીઓ ઉબડખાબડ રસ્તાઓની હવે ચિંતા ન કરશો, કારણ કે ખખડધજ રસ્તાઓથી હવે મળશે છુટકારો. અમદાવાદમાં વરસાદ વચ્ચે રસ્તાના સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં મનપાએ રસ્તાને રિપેરિંગ અને રીસર્ફેસની કામગીરી આરંભી દીધી છે. જગતપુર ગોદરેજ ગાર્ડન સિટી તરફના રોડ પર રસ્તા રિપેરિંગનું કામ શરૂ કરાયું છે. 10 દિવસમાં 2900 મેટ્રિક ટન હોટમિક્સ મટીરિયલથી ખાડા પુરાશે. 2 દિવસમાં 300 શ્રમિકો અને 15 થી વધુ રોલર જેસીબી ટ્રેક્ટરની કામગીરી કરાશે. જેટ પેચર ઇન્ફ્રારેડ મશીનથી 7 ઝોનના ખાડાની પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ તરફ સુરતવાસીઓને પણ હવે ડિસ્કો રસ્તાઓથી છુટકારો મળશે. ભારે વરસાદ ખાબકતા સુરત શહેરમાં ખાડારાજ સર્જાયું હતું, પરંતુ હવે તંત્રએ યુદ્ધના ધોરણે રસ્તાનું સમારકામ શરૂ કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ રસ્તા રિપેરિંગનું કામ વધુ વેગવંતું બન્યું છે. સુરત મહાનગરપાલિકાએ તૂટેલા રસ્તાનું પેચવર્કની કામગીરી શરૂ કરી, જેથી હવે સુરતી લાલાઓને ખાડામાંથી મુક્તિ મળશે. શક્તિપીઠ અંબાજીમાં 1 કિલો સોનાનું ગુપ્તદાન, અંદાજે 70 થી 75 લાખ રૂપિયાની કિંમત. શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર અઠવાડિયે દાનપેટી ખોલવામાં આવતી હોય છે, ત્યારે આ વખતે પણ દાન ભંડારાની પેટીમાંથી રોકડ રકમ સહિત 1 કિલો સોનું મળી આવતા મંદિરના પૂજારી સહિતનો સ્ટાફ ચોંકી ગયો હતો. મંદિરનું ભંડાર ખોલતા ચુંદડીમાં બાંધેલી સોનાની 100 ગ્રામવાળી 10 લકડીઓ મળી આવી હતી. કોઈ માય ભક્ત દ્વારા ગુપ્તદાન આપવામાં આવ્યું. દાનમાં મળેલા સોનાની કિંમત અંદાજિત 75 લાખ રૂપિયા છે. અંબાજી મંદિરને સુવર્ણમય શિખર બનાવવાની કામગીરી માટે ભક્તો અંબાજી મંદિરમાં સોનાનું પણ દાન આપી રહ્યા છે, ત્યારે એક માય ભક્તે 1 કિલો સોનાના બિસ્કિટ્સ ગુપ્તદાન સ્વરૂપે મંદિરના ભંડારામાં આપ્યા છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સોની પાસે ખરાઈ કરાઈને સોનાના બિસ્કિટ્સને ટ્રસ્ટમાં જમા લેવામાં આવ્યા છે. સોનાની સાથે જે રોકડ રકમ ગણવામાં આવી હતી તે પણ 27 લાખની પાર પહોંચી હતી. મંદિરમાં એક સપ્તાહ દરમિયાન આવેલા શ્રદ્ધાળુઓએ દાનનો ધોધ વહાવ્યો. રાજકોટમાં ભાજપનું સદસ્યતા અભિયાન શરૂ. દેશભરમાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન શરૂ કરાયું છે, ત્યારે રાજકોટમાં પણ સદસ્યતા અભિયાનનો પ્રારંભ થયો છે. રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે સદસ્યતા અભિયાનની શરૂઆત કરાઈ. સાંસદ પરસોત્તમ રૂપાલા સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવવા પહોંચ્યા હતા. સાંસદ પરસોત્તમ રૂપાલા દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોગરા, શહેર પ્રમુખ મુકેશ દોશી સહિતનાઓ હાજર રહ્યા. સ્થાનિકો દરેક બુથમાં ઓછામાં ઓછા 200 લોકોને જોડવામાં આવશે. આ પ્રસંગે સ્વરાજ્યની ચૂંટણીને લઈ ડોક્ટર ભરત બોગરાએ દાવો કર્યો, કહ્યું દર વખતની જેમ આ વખતે પણ ભાજપનો ભવ્ય વિજય થશે. રાજકોટ GMSCLના ગોડાઉનમાં બેદરકારી, સરકારી દવાનો જથ્થો મળ્યો. રાજકોટમાં GMSCLના ગોડાઉનથી મોટી બેદરકારી જોવા મળી. સરકારે ગરીબો માટે મોકલેલો કરોડો રૂપિયાનો દવાનો જથ્થો પલળી ગયો. ચોમાસાની સીઝનમાં સરકાર દ્વારા મોકલવામાં આવેલ દવાનો જથ્થો પલળી ગયો હોવાનું જાણવા મળ્યું. ગોડાઉનની બહાર વરસાદી સીઝનમાં દવાનો જથ્થો રાખવામાં આવતા દવાઓ પલળી ગઈ. સર્જિકલ આઇટમને પણ નુકસાન પહોંચ્યું હોવાના દ્રશ્યો જોવા મળ્યા. પીપીઈ કીટ ખુલ્લામાં રાખવામાં આવતા નુકસાની પહોંચી. જુલાઈ 2024માં મેન્યુફેક્ચરિંગ થયેલી દવાઓનો જથ્થો પલળ્યો. 10 દિવસ પૂર્વે જ 2024માં મેન્યુફેક્ચરિંગ થયેલા દવાનો જથ્થાનો ગોડાઉન ખાતે આવવામાં આવ્યો હતો. વરસાદની સીઝન હોવા છતાં બેદરકારોએ મોંઘા ભાવની દવા બહાર રાખવામાં આવતા કરોડોનું પાણી થયું. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ કરી કોલેજોની લહાણી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કેટલીક જગ્યાએ ખોટી રીતે કોલેજોને માન્યતા આપી દેવાનો પર્દાફાશ થયો છે. ખોટી રીતે કોલેજોને માન્યતા આપી દેવાનો આરોપ લાગતા ખળભળાટ મચી ગયો છે. કડીના રાજપુરમાં આવેલી કોલેજને લઈને જાગૃત નાગરિકે ફરિયાદ કરી છે. ધારાધોરણો ન ધરાવતી કોલેજોને માન્યતા આપ્યાનો આરોપ લાગ્યો છે. મકાન, સુવિધા કે અન્ય વસ્તુઓ ન હોવા છતાં અપાય છે માન્યતા. માત્ર કાગળ પર કોલેજો ચાલતી હોવાનો દાવો કરાયો છે. કોલેજની જગ્યાએ અન્ય પ્રવૃત્તિઓ થતી હોવાનો આરોપ છે. નવાઈની વાત તો એ છે કે જે જગ્યાએ કોલેજ રજિસ્ટર્ડ છે ત્યાં રહે છે મજૂરો. 35 જેટલી કોલેજો માત્ર કાગળ પર ચાલતી હોવાની આશંકા છે. જ્યાં કાગળ પર કોલેજ બોલે છે ત્યાં સ્થાનિકોએ કહ્યું કે કોલેજ બંધ થયાને 10 વર્ષ થઈ ગયા. ન્યૂઝ 18 અહેવાલ દર્શાવ્યા બાદ સરકારે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. 15 દિવસ સુધી પોળો ફોરેસ્ટ જવાનો પ્લાન ન બનાવતા પ્રવાસીઓ માટે બંધ છે.
હમણાં પોળો ફોરેસ્ટ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હો તો માંડી વાળજો, નહીં તો થશે ધરમનો ધક્કો. કેમ કે સાબરકાંઠાના પોળો ફોરેસ્ટમાં 15 દિવસ સુધી પ્રવેશબંધી કરાઈ છે. વિજયનગરના પોળો ફોરેસ્ટમાં પ્રવાસીઓ માટે બંધી કરવામાં આવી છે. ઉપરવાસમાં વરસાદને કારણે વળજ જળાશયમાં આવક વધુ છે. નદી મારફતે અવારનવાર 2000 થી 3000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા પોળો ફોરેસ્ટ બંધ રખાયો. વિજયનગર તાલુકાના ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમથી વિજયનગર તરફ જતા પ્રથમ 3 રસ્તા સુધીના પોળો ફોરેસ્ટ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું જાહેરનામું 3 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી 15 દિવસ સુધી અમલમાં રહેશે જાહેરનામું. આ પ્રતિબંધ સ્થાનિક અને ફરજ પરના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને લાગુ પડશે નહીં. સુરત પોલીસે 25 વર્ષ પહેલા પરિવારથી વિખુડા પડી ગયેલા વૃદ્ધનું ફરી મિલન કરાવ્યું. સુરત પોલીસે 25 વર્ષ પહેલા પરિવારથી વિખુડા પડી ગયેલા વૃદ્ધનું ફરી પરિવાર સાથે મિલન કરાવ્યું. સુરત પોલીસ ઝોન 3ના અધિકારી પિનાકીન પરમાર મુસાફિરુ યારો નામનું અભિયાન ચલાવી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત રસ્તે રજળતા 65 વર્ષીય મહંમદ મુલ્લા નામના વૃદ્ધ ધ્યાનમાં આવ્યા હતા. આ વૃદ્ધનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે 25 વર્ષ પહેલા વૃદ્ધ સુરતમાં આવ્યા હતા અને પરિવારથી વિખુટા પડી ગયા હતા. તેઓ મહારાષ્ટ્રના સાંગલીના છે. આટલી જાણકારી મળતા પોલીસે વૃદ્ધના પરિવારને શોધવાનો પ્રયત્ન કર્યો અને વૃદ્ધના પુત્રનો નંબર મળ્યા અને ત્યારબાદ સમગ્ર હકીકત જાણતા વૃદ્ધનો પુત્ર વૃદ્ધને લેવા આવી પહોંચ્યો અને પોલીસ સ્ટેશનમાં ભાવુક દ્રશ્યો સર્જાયા. આ પિતા પુત્રના મિલનને લઈ પોલીસ સ્ટેશનના કર્મચારીથી લઈ અધિકારીઓ પણ ભાવુક થઈ ગયા. આ પ્રકારે અત્યાર સુધીમાં 10 લોકોને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું, તેમાં 2 મહિલાનો પણ સમાવેશ થાય છે. આમ પોલીસે પોતાની ફરજ સાથે સમાજ સેવાનું કામ કર્યું છે. પોલીસ સાચા અર્થમાં લોકોના સેવક અને મિત્ર છે તે સાબિત કરી બતાવ્યું છે. કેમથી ઓલપાડ જવાનું હોય તો ન જતા, રોડ પર છે જળ કરફ્યુ. ભરૂચમાં આપ ફાટ્યા બાદ કીમ નદીના પાણી આખા પંથકમાં ફરી વળ્યા છે. પાણીએ રોડ પર એવો કબજો કર્યો છે, વરસાદના વિરામ બાદ પણ પાણી ઓસરી નથી રહ્યા. કીમ વિસ્તારના રસ્તાઓ 48 કલાકે પણ પાણીમાં ગરકાવ છે. કીમથી ઓલપાડ નજીકના રસ્તા પર જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. મુખ્ય રોડ પર આવેલું વડોલી ગામ બેટમાં ફેરવાયું છે. 5 ફૂટ સુધીના પાણી ભરાઈ જતા લોકો ઘરમાં પુરાયેલા છે. ચારે તરફ પાણીનું સામ્રાજ્ય છવાતા ભારે નુકસાન થયું છે. લોકો કમર અને છાતી સુધીના પાણીમાં અહીંયા ફરતા જોવા મળ્યા. વડોલી ગામમાં થઈને પસાર થતો કોસ્ટલ હાઈવે પાણીમાં ગરકાવ થતા એક જ ગામના 2 ફળિયા સંપર્ક વિહોણા બન્યા. આ તરફ વડોલી ગામની સરકારી શાળા પાણીમાં ગરકાવ છે. સરકારની શાળાની બાજુમાં આવેલી વરસાદી પાણીમાં ગરકાવ લોકોના મકાનના છાપરા બેસી મદદની રાહ જોઈ રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. તંત્ર દ્વારા ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયર વિભાગની મદદ માંગવામાં આવી છે. 5 થી 7 લોકો પાણી ઓછું થશે તેવી આશા સાથે છાપરા પર બેસી રહ્યા અને સવારથી પાણીનું વહેણ વધતા જીવ તાળવે ચોંટી ગયો. તેરેસાગ્રસ્ત લોકોને સ્થળાંતર કરી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા. ભરૂચના અસરમાં ગામમાં પણ તારાજી સિવાય કંઈ જ દેખાતું નથી. કીમ નદીના પાણીએ ગામ આખાને પૂરું કરી દીધું છે. હાંસોડ તાલુકાના અસરા ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગામમાં 7 ફૂટ પાણી ભરાઈ જતા જળબંબાકાર જેવી સ્થિતિ છે. ગામમાં બોટ તરતી જોવા મળી લોકો ઘૂંટણસમા પાણીમાં ફરતા નજરે પડ્યા. તો ભરૂચના હાંસોડથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે પણ બંધ છે. ભરૂચના હાંસોડ તાલુકામાંથી 166 લોકોનું સ્થળાંતર કરાયું. અસરમાં ગામમાંથી 52 અને પાંજરોલી ગામમાં માઠું 114 લોકોને સ્થળાંતર કરાયું. સુરતના ઓલપાડમાં 2 દિવસ પણ નથી ઓસર્યા પૂરના પાણી, રોડ ખેતરો બધું જળબંબોળ. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ વિરામ તો લઈ લીધો છે, પરંતુ પૂર બાદ તારાજીની જે તસવીરો જોવા મળી રહી છે તે નિહાળી હચમચી જશો. જુઓ, 2 દિવસ બાદ પણ ઓલપાડમાં પાણી ઓસર્યા નથી. સુરતના ઓલપાડમાં કીમ નદીના પાણીથી જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઓલપાડથી હાંસોડ જતા મુખ્ય માર્ગ પર કીમ નદીના પાણી ફરી વળ્યા છે, જેથી વડોલી, ઉમરાજી, સહોલ જેવા ગામના લોકો હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા. સુરતના ગામડાના હાલ પણ બેહાલ છે. કીમ નદીએ સુરતના મોટા બોરસરા ગામમાં પણ તબાહી મચાવી છે. ગામને પાણીએ બાનમાં લેતા માંગરોળનું મોટા બોરસરા ગામ મુશ્કેલીમાં મુકાયું. અહીંના 25 ઘરોમાં નદીના પાણી ઘૂસ્યા છે, જેથી લોકોને પાણી વચ્ચે રહેવા મજબૂર થવું પડ્યું. મોટા બોરસરા ગામમાં ચારે કોર પાણી જ પાણી નજરે પડતા 30 થી 40 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. બોલાવ ગામના પણ હાલ જોઈ લો. કીમ નદીએ એવી તારાજી સર્જી કે 100 ઘરમાં પાણી ઘૂસી ગયા છે. ઘરોમાં કમરસમાં પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા. બોલાવ ગામે આદિવાસી વસાહત આહિર ફર્યું સહિતના વિસ્તારમાં ભરાયા પાણી, તમામ ઘરોમાં સરસામાનને પહોંચ્યું મોટું નુકસાન. કીમ નદીના પાણીએ સુરતના ગામડાઓની દશા બગાડી, છપ્પર ફાડ તબાહીના દ્રશ્યો રડાવી દેશે. કીમ નદીએ ભારે તારાજી સર્જી, નદીના પાણીથી ગામડાઓ જળબંબાકાર બની ગયા. આપની સ્ક્રીન પરની 4 તસવીર જુઓ, જેમાં ચોતરફ પાણી જ પાણી જોવા મળશે. વાલિયામાં ધોધમાર વરસાદથી કીમ નદીમાં ઘોડાપુર, કોસંબાથી કીમને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ, ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન. તો પાણીએ ભરાવાને કારણે મોટા બોરસરા ગામ સંપર્ક વિહોણું બન્યું. કઠોદરા ગામમાં પાણી કીમ નદીના ઘૂસી ગયા હતા, જ્યારે ઓલપાડના ઘરોમાં કીમ નદીના પાણી ભરાયા, જેના કારણે ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું. નદીના પાણીથી ગામડાઓ જળબંબાકાર બની ગયા. વાલિયામાં ધોધમાર વરસાદથી કીમ નદીમાં ઘોડાપુર આવ્યું છે. કોસંબાથી કીમને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો, તો ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું. કુવરડા ગામના વિસ્તારમાં આવેલા રણછોડનગર, સાંઈરીવા, નલકંઠ, વિશ્વ
વિશ્વાસ, નંદિની, સ્વસ્તિક, મારુતિ વિલા, તક્ષશિલા સ્કૂલોમાં પાણી ફરી વળ્યા છે. પોલીસ અને પંચાયત દ્વારા લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા. કઠોદરા ગામના લોકોને અવર જવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. કુવાડા ગ્રામ પંચાયત દ્વારા નીચાણવાળા વિસ્તારમાં લોકોને મોડી રાત્રે જ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ બાજુ ઓલપાડમાં ઘુસ્યા કીમ નદીના પાણી. ઓલપાડનું કઠોદરા ગામ એકલું પડી ગયું. બોલાવ ગામથી લોકોનું સ્થળાંતર કરાયું. તો કીમ માંડવી રોડ પર મોટી દુર્ઘટના ટળી. સબસ્ટેશનમાંથી નીકળતા ટાવર લાઇનનો વાયર તૂટ્યો. બાજુમાંથી પસાર થતી એસટી લાઇન પર પડ્યો. ટાવરનો વાયર તૂટતા પાલોડ સબસ્ટેશન બંધ થયું. સબસ્ટેશન બંધ થતા કેટલાક ગામડામાં વીજ પુરવઠો ખોરવાયો. ટાવરનો વાયર તૂટતા અધિકારીઓ દોડતા થયા. રાજ્યની 115 ડેમ 100% ભરાયા. સિંચાઈ, પીવાના પાણીની સમસ્યા દૂર થઈ. ગુજરાત પર મેઘરાજા ઓળઘોળ થતા ચોમાસું પૂર્ણ થાય તે પહેલા ગુજરાતની સિંચાઈની સમસ્યા દૂર થઈ ગઈ છે. ગુજરાત પાણીદાર બની ગયું છે. રાજ્યમાં મેઘમહેરથી રાજ્યના 115 ડેમ 100% સંપૂર્ણ ભરાઈ ગયા છે. 45 ડેમમાં 70-100% વચ્ચે જળસંગ્રહ, 70 ડેમમાં 50-70% સુધી ભરાયા, જ્યારે 20 ડેમ 20-25% સુધી ભરાયા. 9 ડેમમાં 25% ઓછું પાણી સંગ્રહ થયું છે. તો મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવક ઘટી છે. બજાજ સાગર, અનાસ નદીમાંથી આવતું પાણી ઘટ્યું. કડાણા ડેમની જળસપાટી 470 ફૂટ ઉપર પહોંચી. ડેમનું રૂલ લેવલ જાળવવા માટે છોડવામાં આવી રહ્યું છે પાણી. મહીસાગર નદીમાં પાણી જોડાતા મહીસાગર નદીમાં ગોળાપુર. તો કડાણા ડેમમાંથી વણાકબોરીમાં પાણી જોડાયું. આણંદ જિલ્લાના 26 ગામોને સાવચેત કરાયા હતા. આ તરફ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે ઉકાઈ ડેમમાંથી પાણી જોડાતા તાપી નદી તોફાની બની, જેથી કોઝવેની સપાટીમાં વધારો થયો. બીજી બાજુ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાંથી ફરી એક વખત પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી. ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પુષ્કળ પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે તાપી નદી બે કાંઠે વહી રહી છે. ઉકાઈમાંથી છોડવામાં આવેલું પાણી સુરતના વિયરકમ કોઝવે સુધી પહોંચ્યું છે, જેથી વિયરકમ કોઝવેની સપાટી 9 મીટરે પહોંચી હતી. કોઝવેની સપાટીમાં એક વધારો થયો હતો. પાવાગઢના પગથિયા પર પથ્થરનો વરસાદ, ભક્તો પરેશાન. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચોમાસામાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે, જેથી આ નયનરમ્ય વાતાવરણ વચ્ચે લાખો ભક્તો માતાજીના દર્શને આવી રહ્યા છે. પાવાગઢ ડુંગર ઉપર વરસતા ભારે વરસાદ દરમિયાન પગથિયા ઉપર ઝરણાની જેમ પાણીનો ધોધ વહેતો હોય છે. ભક્તો પણ વરસતા વરસાદનો આનંદ માણે છે, પરંતુ પાણીની સાથે પગથિયા પર મોટા મોટા પથ્થરો ધસી આવ્યા છે. પગથિયા ઉપર માટી અને નાના મોટા પથ્થર ધસી આવ્યા છે, જેની સફાઈ કરવામાં આવી નથી, જેથી ભક્તોને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી નિકાલ માટે પગથિયા વચ્ચે ઊભી કરાયેલી વ્યવસ્થામાં પણ કેટલાક ઠેકાણે ઉપર જાળીનો અભાવ જોવા મળી રહ્યો છે. આ તમામ તકલીફ વચ્ચે ભક્તો માતાજીની આસ્થા સાથે હેમખેમ દર્શન કરી પરત ફરતા જોવા મળી રહ્યા છે. કેટલાક સ્થળોએ પગથિયાની બાજુમાં બેસતા વેપારીઓ ભક્તોની ચિંતા કરી પથ્થર અને માટી હટાવતા જોવા મળી રહ્યા છે. આ અંગે જવાબદારો ધ્યાનમાં લઈ જરૂરી સમારકામ વહેલી તકે કરે તેવી માંગ ઉઠી છે. સાણંદના ગામડાઓમાં પણ હજુ પાણીનો કબજો છે. ખેતરો જળમગ્ન. સાણંદ તાલુકાના ખેતરો બેટમાં ફેરવાયા છે. ભારે વરસાદના પગલે ખેતરો જળમગ્ન થયા છે. વરસાદે વિરામ લીધાને 3 દિવસ થઈ ગયા છે, છતાં આ વિસ્તારમાંથી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. કુંડલ, મલાસના અને રેતલ ગામના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. ખેતરમાં વાવેલો ડાંગરનો પાક પણ વરસાદમાં ધોવાયો. ખેતરોમાં બનાવેલી ઓરડી અને બોરવેલ પણ પાણીમાં ગરકાવ છે. પાણીમાં ભરાવાને કારણે સ્થાનિકો પરેશાન છે. પાક ધોવાતા ખેડૂતોને હજારો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સમગ્ર પંથકમાં પાણી ફરી વળ્યા છે. ખેતરોમાં જઈ ન શકાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. હાલ સાણંદ નળ સરોવર રોડ પર જળમગ્ન થયેલા દ્રશ્યો જોવા મળ્યા. લાઇટના થાંભલા પણ પાણીમાં ગરકાવ છે. પાણીમાં ભરાવાને કારણે સ્થાનિકો પરેશાન છે. માંડવી અબડાસામાં આકાશી તબાહી બાદ ખેતરોમાં કેળનો પાક ઢેર થઈ ગયો. કચ્છમાં આકાશી કહેરે ખેડૂતોની કમર તોડી નાખી છે. માંડવી, અબડાસા સહિતના ગામડાઓમાં આકાશમાંથી કુદરતી એવો કહેર મચાવ્યો છે કે બધું જ ખેતાન મેદાન થઈ ગયું. ગામડાઓમાં પૂરના પાણી એવી પથારી ફેરવી કે કેળ, દાડમ, પપૈયા સહિતનો પાક ઢેર થઈ ગયો. ભારે વરસાદ બાદ પૂરના પાણી ઓસરી ગયા બાદ જે તસવીરો જોવા મળી હતી તે રડાવનારી છે. ખેતરોના ખેતરોમાં માત્ર વિનાશ લીલા જ દેખાઈ રહી છે. અતિવૃષ્ટિના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. કેળ સહિતનો પાક તબાહ થઈ જતા ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો. બીજી તરફ દુકાનમાં 4-4 ફૂટ પાણી ભરાઈ જતા જેના કારણે અનાજ સહિત બધું જ પલળી ગયું. નગરપાલિકા દ્વારા પાણી ઉલેચવાનું શરૂ કરાયું, પણ પંપ પણ ખૂબ ધીમા છે એટલે રોગચાળો ફેલાય તેવી ભીતિ છે. ત્યારે ગુજરાત પ્રદેશ પ્રમુખ કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની મુલાકાત લીધી. આકાશી તબાહી બાદ રાજકોટના ખેતરોમાં નુકસાનીનો સર્વે શરૂ. રાજકોટમાં ભારે વરસાદ બાદ ગામડાઓમાં તબાહી મચી છે. ખેતરોના ખેતરોમાં પાક તબાહ થઈ ગયો છે. ખેડૂતોને માથે ઉડીને રડવાનો વારો આવ્યો છે. ત્યારે વરાપ નીકળતા સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે. રાજકોટના ખેતીવાડીમાં વરસાદથી પાક નુકસાની બાબતે સર્વેની કામગીરી શરૂ કરાઈ. જિલ્લાના 9 તાલુકામાં નુકસાની બાબતે સર્વેની કામગીરી હાથ ધરાઈ. વિસ્તરણ, અધિક મદદનીશ ઇજનેર, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવક, આત્મ પ્રોજેક્ટના કર્મચારી, સરપંચ સહિતની ટીમ દ્વારા વિવિધ ગામોમાં સર્વે કરવામાં આવી રહ્યો છે. પડધરી તાલુકાના તરઘડી ગામે પાક નુકસાનીમાં સર્વે કરવા ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા. આજથી અલગ અલગ ખેતરમાં થયેલી નુકસાનીનો સર્વે હાથ ધરાયો. સર્વે પૂર્ણ થયા બાદ ખેડૂતોને વળતર મળશે.